અરે મામા સવાર સવારમાં ક્યાં રહી ગયા છે? એ ભાઈ, તું મામુનું નામ પણ નહીં લેતી હ? કેમ? હું એના બિઝનેસથી કંટાળી ગઈ છું. કેમ? એવું તો શું કર્યું મામાએ? ગઈકાલે આનંદ મેળી હતી ને. વોટ? ફન એન્ડ ફેર. એમાં મામુએ એક સ્ટોલ નાખી હતી, એક રૂપિયામાં જોઈએ એટલો દૂધી હલવો. એક રૂપિયામાં દૂધી હલવો? યસ, મને પણ સરપ્રાઈઝ થઈ ગઈ કે એક રૂપિયામાં દૂધી હલવો. એટલે હું એક રૂપિયો આપીને ટેન્ટની અંદર ગઈ. જોઉં તો શું? શું? મામુ દોરીમાં દૂધી લટકાવીને ઊભી હતી. આવો એક રૂપિયા આપો, દૂધી હલવો અને જાઓ. આવો એક રૂપિયા આપો, દૂધી હલવો અને જાઓ. આઈ ટેલ યુ મુંજાલ, આ મામુ છે ને સાલી એક નંબરની ચાલુ આઈટમ છે. ચીટર છે, ચીટર. કરું પાર્ટી છે, કરું. હું ચાલુ, હું ચીટર. હાળા નસીબ સમજ, દૂધીની જગ્યાએ તને લટકાવીને ચાર આનામાં જોની હલવો નહીં કર્યું. મામા મામા જસ્ટ કામ ડાઉન. તે મને કહો, તમારો લાસ્ટ ધંધો કેટલા મને કયો હતો? 175મો. ભાઈ આ 175મો ધંધો મારા માટે બહુ અપશુકન્યાર સાબિત થયો ભાઈ. બહુ મોટી લોસ ગઈ બોસ. કેમ? શેનો ધંધો હતો? વિમાનને રંગવાનું. યુ મીન ટુ સે પ્લેનને કલર કરવાની? મેં છે ને બે પીછામાં આખું વિમાન રંગાઈ જાય ને એવી નવી ટેકનિક ડેવલપ કરી હતી. બે પીછામાં? કેવી રીતે? સમજાવું. આ વિમાન આમ એરપોર્ટ પર ઊભું હોય ત્યારે બે બ્રશ મારી દેવાની. અરે ના ભાઈ, શાંતિ રાખ. વિમાન આમ ચાલવા લાગી ત્યારે બ્રશ લઈને ઊભી રહેવાની, પ્લેન જતી જાય સાથે સાથે રંગાતી જાય. અરે ના, અરે એટલી સિમ્પલ ટેકનિક નથી બોસ. ધીરજ રાખ. વિમાન આમ ચાલવા લાગી, પછી ચાલતું જાય, ચાલતું જાય, ચાલતું જાય, પછી ઉડવા લાગી, પછી ઉડતું જાય, ઉડતું જાય, ઉડતું જાય, ને ઉપર જઈને એટલું નાનકડું થઈ જાય ને ત્યારે બે પીછા મારી દેવાના. સમજો? આ શું કર્યું? શું? રંગ ઢોળી નાખ્યો. પણ મામા, તમને આ ધંધામાં લોસ કેવી ગયો? અરે આપણો હા મારે લીધે લોસ ગઈ. ઓ માય ગોડ, આ તો પેલું મોમ કે છે ને, હલકી લોહી હવાલદારની. એ હવાલદાર તારી વાત નથી કરતો. અરે આ કોણ? આપણો પેલો અબ માલિયા. કોણ? ચાલિયા. અરે ચાલિયા નહીં, માલિયા. જે આજકાલ ટાલિયા થઈ ગયો છે. અરે કિંગ રંગફિશર એરલાઇન. હા, અરે એ લોકોએ મારું પેમેન્ટ છૂટું ના કરી. અરે કેટલી ઉઘરાણી કરી, કેટલી આજીજી કરી, પણ પૈસા આપ્યા જ નહીં. છેવટે તો છે ને મેં જઈને ઓલા માલિયાની બોછી પકડી, પૈસા આપી જ કે નહીં. મારી આગળ પૈસા નથી. આ વિમાનના બે ટાયર પૈડા જોઈતા હોય તો લઈ જા. વિમાનના ટાયરને આપણે શું કરવા હતા? લખી નાખ્યા નુકસાની ખાતે.